ઈશ કૃપાથી પ્રાપ્ત થયેલા આ મનુષ્ય ભવ પ્રમાદમાં ન જાય એના માટે બે શ્લોક છે, ચોથો અને પાંચમો. લબ્ધ્વા કથંચિન નરજન્મ દુર્લભં તત્રાપિ પુંસ્ત્વં શ્રુતિપારદર્શનં યસ્ત્વાત્મમુક્તૌ નયતેત મૂઢધીઃ સહ્યાત્મહાસ્વં વિનિહંત્ય સદ્ગૃહાત્. ઇતઃ કોન્વસ્તિ યસ્તુ સ્વાર્થે પ્રમાદ્યતિ દુર્લભં માનુષં દેહં પ્રાપ્ય તત્રાપિ પૌરુષં. શું કોઈ એવો મૂઢ માણસ હશે જે કોઈ પ્રકારે મનુષ્ય જન્મ મેળવીને અને પુરુષત્વથી યુક્ત થઈને તથા શ્રુતિનું જ્ઞાન મેળવીને પણ આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્ન કરે નહીં? જો છે તો તે આત્મહંતા જ કહેવાશે, જે અસત વસ્તુઓથી આસક્ત થઈને પોતાને મારી રહ્યો છે. દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને અને પછી પુરુષત્વથી યુક્ત થઈને પણ પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરવામાં જે આલસ કરે છે અથવા અસાવધાની કરે છે, તેનાથી વધીને મૂર્ખ અન્ય કોણ હોઈ શકે? દુર્લભતાનો ચર્ચાના છેલ્લા બે શ્લોક પછી મુખ્ય વિષયની શરૂઆત થશે. દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત થયું ને શ્રુતિના તાત્પર્ય જાણી શકે એવી ક્ષમતા પણ આવી, એવો સ્વયોપશમ, એવી વિશુદ્ધિ વગેરે, એવા નિમિત્તોની પ્રાપ્તિ વગેરે, છતાં આલસ કરે, અસાવધાન રહે પોતાના પરમ પુરુષાર્થ પ્રત્યે, તો એને આત્મહનન કરનારો, આત્મહત્યારો, આત્મઘાતી કહેવાય છે. એમ ચોથા શ્લોકમાં કીધું, આત્મહત્યારો, આત્મહત્યા કરનાર. મારો એક પ્રશ્ન છે, આત્મહત્યા શું સંભવ છે? યુગ પુરુષમાં આવો એક સીન સતાવધાન માટે છે. આત્મહત્યા શક્ય છે? આપણે શબ્દ વાપરીએ છીએ, આને આત્મહત્યા કરી, મને આત્મહત્યા કરવાનું બહુ વિચારો હમણાં ચાલે છે. મને નહીં, તમારી વાત કરું છું. આત્મહત્યા શું શક્ય છે? હા, તે શક્ય છે તો તું મૂર્ખ છો, આત્મ સ્વરૂપ જ સમજો નથી. કારણ કે આત્માને સમજાવતા કીધું તું એ અનુત્પન્ન હોવાથી, જેના કોઈ કારણથી ઉત્પત્તિ થઈ નથી, તેનો લય પણ હોય નહીં, એનો નાશ પણ, અનુત્પન્ન, અવિનાશી, અનક્રિએટેડ, અનપેરિશેબલ. હજી તો આગળ કહેશે કે વચમાં ઇટ ઇઝ અનચેન્જિંગ ઓલ્સો, કુટસ્થ આત્મસ્વરૂપની અપેક્ષાએ, આત્મસ્વરૂપની અપેક્ષાએ. હું આત્મસ્વરૂપ નહીં બોલું, હું આત્મા જ બોલીશ, એ પર્યાય તમે જાણો. હું આત્મા જ બોલીશ. આ બધું ઘડી આત્મસ્વરૂપ શું બોલવાનું? આત્મા સ્વરૂપ એટલે સ્વરૂપ વાળો જ ને આત્મા, તો આત્મા બોલવું એટલે તમારે સમજવાનું. એક વર્ષ માટે આ અને પછી સમયસારનો આત્મા તો એ જ છે. તમે હવે તૈયાર થાઓ, હવે આત્મસ્વરૂપ આટલું લાંબુ નહીં બોલું, હું આત્મા જ બોલીશ. આત્મા ઇઝ અનક્રિએટેડ, અનચેન્જિંગ, અનપેરિશેબલ, અનુત્પન્ન, અજર, અમર, અવિનાશી અને કુટસ્થ. ધ્રુવત્વ છે આત્મા, કેવું અદભુત છે. અને પાછું કહો છો આત્મહત્યા, આ શ્લોક જ કહે છે. હું બોલું છું અનક્રિએટેડ, ઇટ કેન નોટ બી ડિસ્ટ્રોઈડ બાય એની મીન્સ, શસ્ત્રથી નહીં, અગ્નિથી નહીં, નહીં આમ મારે બોલો ને તમે બોલશો. હા, કાંઈ ઇટ ઇઝ નોટ પોસિબલ કે એની હત્યા થાય. તો અહીંયા કયા અર્થમાં આત્મહત્યા છે? કે તે તો આત્મહત્યા કરનારો છે, આત્મહત્યારો છે, આત્મહનન કરનારો છે. ભાવ મરણને આત્મહત્યા કીધી છે. ભાવ મરણ, જ્યારે જ્યારે વિભાવ પરિણમન થાય ત્યારે ત્યારે આત્મહત્યા થઈ ગણાય. અને મારો ભગવાન તો 16 વર્ષની ઉંમરે કહે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે રાચી રહો. ક્ષણ ક્ષણ ભાવ મરણ, અને એમાં પાછા રાચો છો, એનો ખેદ બી નથી. આ રાચવું એટલે શું?
ભાવ મરણમાં રાચું, એમાં આ રાચું એટલે શું, કઈ રીતે, કઈ રીતે આ આત્મા હત્યારો કીધો, જીવને કેમ આત્મા હત્યા કરનારો, આત્મઘાતી, આત્મહનન કરનારો કીધો? તો કે બે કારણથી, એક તો શરીર સાથે ઐક્ય અને બીજું ભોગાસક્ત. શરીર સાથે ઐક્ય થવાના કારણે ભાવ મરણ કીધું, અને ભોગાસક્ત જ્યારે જ્યારે થાય ત્યારે ભાવ મરણ કીધું. હવે જ્યારે જ્યારે બોલવાની જરૂર જ નથી, કારણ કે શરીર ઐક્ય સતત જ રહે છે, તારા ધર્મ ક્રિયામાં પણ રહે છે અને તારી સંસારની ક્રિયામાં બી રહે છે. એટલે જ્ઞાની કહે છે, પોતાને શરીર રૂપ માનનારો, પોતાને દેહ રૂપ માનનારો આત્માની હત્યા કરનારો છે. પોતાના આત્માનું વિસ્મરણ કરનારો, આ શોલ છે, શોલ મેં ધારી છે, ચલો વધારે વધારે હું બોલું, મારી શોલ છે, હું શોલ તો નથી બોલતો ને, તો મારો દેહ છે એમ બોલ, હું દેહ છું એ તો ખોટું જ. મારો દેહ સુધી તો હજી સમજાય કે વ્યવહાર દ્રષ્ટિથી પણ છે, ચલો નિશ્ચય દ્રષ્ટિ તો નથી પણ વ્યવહાર દ્રષ્ટિથી જ, પણ વ્યવહાર દ્રષ્ટિથી પણ હું શોલ ક્યાંથી બનું? શોલ ધારણ કરું, અરે પાણીમાં તેલ નાખો અને મિક્સરમાં મિક્સ કરો ફાસ્ટ પર, તો પણ તેલ અને પાણી મિક્સ નહીં થાય. ગમે તેટલો તું દેહ સાથે ઐક્ય કરે, કરતા ભોગતા ભાવમાં રમે, છતાં બી દેહ ને આત્મા ભિન્ન હતા છે ને રહેશે. વેરી ક્લિયર? પણ નિકટ અને નિરંતર પણ એ પેલું મળતું અને સ્વરૂપ વિસ્મરણના કારણે આ ભ્રમ ઉત્પન્ન થયો. તો એક તો શરીર ઐક્ય અને બીજું ભોગાસક્ત, જડને ભોગવી હું સુખી થઈ શકીશ, આવી માન્યતાના કારણે એ મિથ્યામાં અટકી જાય છે અને તેથી એની વૃત્તિ સતત બહિર્મુખ જ રહે છે. આ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, અને એમાં એ પાછો રચ્યો પચ્યો રહ્યો છે. અને એ દ્રષ્ટિથી મનુષ્ય દેહનો ઉપયોગ પરમ પુરુષાર્થ માટે કરવાને બદલે એ અર્થ કામના વિકલ્પોમાં જ રહેતો હોવાના કારણે એને આત્મહત્યારો કીધો. ફિશિંગ કરવા એક માણસને જવું હતું અને બહુ વહેલો નીકળે છે, કારણ કે પછી બહુ બધા માછીમારો આવી જાય ને, પછી જોઈએ એવી માછલીઓ એને પકડાતી નથી, એટલે બહુ વહેલો જાય છે, અંધારું છે, અને બેસે છે કિનારે, સાગર કિનારે, અને વોટ એવર જાલ બાલ જે નાખી હશે, રોડ નાખવું છે તો એ આમ કીધું ને, શું કરવું છે, એક લેવી છે કે અનેકનું? દ્રષ્ટાંત મારે બોલવાનું છે, મને ગાઈડ એ કરે છે, હું આમ જાલ ફેંકવા જાઉં છું ત્યાં એ રોડ ઊભો કરે છે, શું કરું? આપણે જે યોગ્ય, હા આ તો તો એને જાલ પાથ, મને લાગે મારા રગમાં બિઝનેસમેનનું ખૂન છે ને, તારામાં નહીં હોય, એટલે કે આપણે એક વાર જઈએ એક માછલી પકડીને પાછા આવવાનું એમ. બાપુજી ધ્યાન રાખજો એનું. તો એ જાલ નાખે છે, હજી તો 3-4 વાગ્યા છે, રાતના અંધારું છે, અને જાલ નાખી, નાવ યસ ટુ વેટ રાઈટ, એમ કહી આમ જાલ નાખીએ એટલે બધી માછલીઓ તપ 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 આવી જાય એમ નથી, ઇટ ટેક્સ ટાઈમ. એટલે હી વોઝ ગેટિંગ બોર્ડ, આજુબાજુ જોતો તો કાંઈ નથી, થોડા પથરા હતા, એક પથરો લઈને પાણીમાં ફેંક્યો, બીજો પથરો લઈ પાણીમાં, ટાઈમ પાસ, ત્રીજો ફેંક્યો, આમ કરતાં 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 અરુણોદય થયો અને થોડો થોડો પ્રકાશ થયો, અને એને ખબર પડી કે જે પથરા એ ફેંકતો હતો દેવર ડાયમંડ્સ, રત્ન ચિંતામણી જેવી આ મનુષ્ય જન્મની ક્ષણો, રત્ન ચિંતામણી જેવી ફેંકતો જ જાય, ફેંકતો જ જાય વ્યર્થ ચીજમાં, અહીં ફરે ને ત્યાં ફરે, 11મી દિશા એક રહી ગઈ, ઈસ્ટ ગયો ને વેસ્ટ ગયો, ચાઇના ગયો ને અમેરિકા ગયો, અરે પણ મુખ્ય કામ રહી જશે એટલે તારો પરિભ્રમણનો અંત નહીં આવે. એ કાર્યકર મહાપુરુષનો આશ્રય ઈશ કૃપાથી મળ્યો છે, આ બધું અનંત વાર મળ્યું છે, આ સંજોગો, આવા સંજોગો અનંત વાર નથી મળ્યા પરમ પુરુષાર્થ માટે આ મનુષ્ય. સોક્રેટિસનું વચન થોડું ફેરફાર કરીને બોલું, ઇટ ઇઝ બેટર ટુ બી અ ફેલિંગ સાધક ધેન અ સેટિસ્ફાઈડ પિગ.
વર્લ્ડલી પ્લેઝર્સમાં સેટિસ્ફાઈડ પિક કરતા એક પ્રયત્ન કર્યો ને નિષ્ફળ ગયો પરમાર્થ ક્ષેત્રે, દેટ પર્સન ઇઝ બેટર. નિષ્ફળ સાધક ઇઝ બેટર. કેટલી સુંદર વાત કરી છે. સો જે આત્મકલ્યાણ કરતો નથી મનુષ્ય જન્મ ધારણ કરીને, હી ઇઝ અ સેલ્ફ કિલર, આત્મહત્યારો. સરસ પ્રેરણા આપે છે, સુંદર પ્રેરણા છે કે આ અવસર સેલ્ફ ડિસ્કવરી માટે છે, અને એ સેલ્ફ ડિસ્કવરી માટે કોઈ તને મદદ કરવા બી રેડી છે. તો આ 10G છે ને, ગયા એક દિવસ બોટિંગ કરવા, અહીંયા જ છે કશે આગળ થાય છે બોટિંગ. તો 10 જણ ગયા. મૌલિકજી તો કશે આવે નહીં ને, એને તો યુગ પુરુષનું કામ હોય એટલે એ ના કે હું નહીં આવું. પણ બીજા 10 કે એને આપણું બોન્ડિંગ હોવું જોઈએ એટલે આપણે જઈએ બોટિંગ કરવા માટે સાથ. તો 10 જણ બોટિંગ કરવા ગયા, અને નેમીજીએ બધી જવાબદારી લીધી. એ સેલ્ફ જવાબદારી લેતો હોય છે કે બોટિંગ કરવા જાય તો આખું મેનેજમેન્ટ તો મારે જ કરવાનું હોય. કે સ્મૃતિજી કરવાના હતા, મેં તો એવું કંઈ કીધું બી નહોતું, પણ હવે એને સેલ્ફ જવાબદારી લીધી એટલે એને એકદમ સ્કૂલ ટીચરની જેમ બધા આવી ગયા. એટલે કે મને એકવાર ગણવા દો બધાને, 1 2 3 4 આ બધું કરે, ઓન્લી નાઇન. એને થયું કે નહીં એકવાર પાછું ગણું. એટલે પેલું એર હોસ્ટેસ જેમ કરે ને કાઉન્ટરની સાથે, ડોબી સિંગાપોર એરલાઇન્સમાં ગયો, અમે આખા ઉપરના સેક્શનમાં અમે 2 જણ હતા. When last year when I was coming back from Singapore, only we 2 were there. એટલે 4 બહેનો અમારી સેવામાં હતી, 2 બીજા મેલ એ હતા, અને 6 મેં કીધું આ તો પ્રબલ પુણ્યનો ઉદય થઈ ગયો છે. કટકટ કર્યા જ કરશે એ લોકો, કારણ કે એ લોકો બી નવરા, અમે 2 તો બી. પહેલાં પેલી ગણવા આવી તો કાઉન્ટર સાથે ગણવા આવી, તો ડોબી 2 ગણવામાં તને કાઉન્ટરની જરૂર પડે. ચલો તું 5000 જાપ કરતી હોય તો સમજી, કાઉન્ટર જોઈએ. એને મનો મન કીધું, અમે ઇન્ડિયન્સ નથી, વી આર નોટ સ્માર્ટ એઝ ઇન્ડિયા, ઇન્ડિયન્સ આર વેરી સ્માર્ટ. એ બધું ભેજામાં જ કેલ્ક્યુલેટ કરશે. અહીંયા કોઈને કેલ્ક્યુલેટર વાપરતા જોયા જ તમે? વેર ડીડ આઈ સે યુ આર નોટ? જે ખુન્નસથી તમે જુઓ છો મને, યુ આર ઇન્ડિયન ઓનલી, સ્માર્ટ ઓનલી. તો IIT માં કોઈ ડોબો જાય? સ્માર્ટ. કોઈ પુણ્યના ઉદયથી પાસ થઈ જાય એ વાત અલગ છે. ચલો ઠીક છે. તો આપણે તો નેમીજીની વાત કરતા હતા, રાઈટ? તો એને થયું કે હું કાઉન્ટર સાથે ગણું. તો પછી સ્મૃતિજી આવી ગયા 1, પછી કોણ છે બીજા, સીમાજી આવી ગયા 2, કિંજલજી આવી ગયા 3, લેડીઝ ફર્સ્ટ, ફાગુનજી, શિવાનીજી, સિદ્ધિજી, એમ કરતા કરતા પાછા 9. એ સાલો આપણામાંથી 1 મિસ થાય છે ને બાપાને ગમશે નહીં. ત્યાં સરપ્રાઈઝ બાપા આવી પહોંચ્યા. આમ બોટિંગમાં આવવાના નહોતા, પણ એને મૌલિકજી સાથે પણ રહેવું નહોતું. ડિઝાસ્ટર. એ કે મારે આવું નથી, પણ એની સાથે તો નથી જ રહેવું મારે. સો આવી પહોંચ્યા તો કે બાપાજી એક ભૂલ થઈ ગઈ છે, ખબર નહીં કોણ રહી જાય છે, પણ ઇઝ આર 9 ઓનલી. બાપાજી સ્માર્ટ. સો બાપાજી સાઈડ કે ઓકે, આઈ ટેક ધીસ જવાબદારી, હવે આઈ એમ યર, આઈ સોલ્વ યોર પ્રોબ્લેમ, હું ગણું છું. અને બાપાજી એ બરાબર ગણ્યા 10, વિધાઉટ કાઉન્ટિંગ હિમસેલ્ફ. હા, એ તો 11, અને 11 જ હોવું જોઈએ ને સુકન. પણ 10 તો નેમી છે કે બાપા ઇટ ઇઝ અ મિરેકલ, તમે આવ્યા અને 10મો કેવી રીતે મળી ગયો? તો કે ડોબા તે તારી જાતને જ નહોતો ગણ્યો. સેલ્ફ ડિસ્કવરી. બધાને જાણે છે પોતા સિવાય, બધાને ઓળખે છે પોતાની જાત સિવાય. એ સેલ્ફ ડિસ્કવરી માટે મનુષ્ય ભવ છે, અને જો તું એ ન કરે તો તું આત્મહત્યા કરનારો છે. અને 5મા શ્લોકમાં કહે છે, દુર્લભ મનુષ્ય પણ મળ્યું, અને ધર્મમાં સ્થિર થવાની ક્ષમતા પણ છે. પછી ધર્મને તમે શ્રદ્ધા લો, ધર્મને તમે સંયમ લો, જેવી તમારી ભૂમિકા.
ધર્મમાં સ્થિર રહેવાની તાકાત વાળો આ મનુષ્ય ભાવ મળ્યા છતાં જો તું સ્વાર્થને સાધે નહીં તો તું મૂળ છે. વિવેચનમાં મૂર્ખ રાખ્યું છે પણ શ્લોકમાં મૂળ શબ્દ છે એટલે હું મૂળ શબ્દનો અર્થ કરીશ. તું દુર્લભ મનુષ્ય પણ જેમાં તું ધર્મમાં સ્થિર થઈ શકે એ પ્રાપ્ત થયા છતાં પણ જો તું સ્વાર્થ સાધે નહીં તો તું મૂળ છો. બહુ સુંદર વાત છે, બહુ સુંદર. પરાર્થમાં કોઈ પ્રમાદી હોય ને સમજી શકાય, પરોપકાર કરવાનો હોય, પરનું કંઈ કરવાનું હોય એમાં તને કંટાળો આવે સમજી શકાય, પણ તું સ્વાર્થી બનવામાં, સ્વાર્થ સાધવામાં પ્રમાદી. સ્વાર્થ સાધવામાં, સ્વાર્થ એટલે શું? સ્વ વત્તા અર્થ. સ્વ એટલે સ્વ તું અને અર્થ એટલે પ્રયોજન. સ્વનું પ્રયોજન એક જ છે, દુઃખનો ક્ષય અને પરમાનંદની પ્રાપ્તિ, એક જ છે, બે નથી, સિક્કાની બે બાજુ છે. દુઃખનો ક્ષય અને પરમાનંદની પ્રાપ્તિ આ તારું પ્રયોજન છે મનુષ્ય ભાવમાં. આ તારું એટલે કે સ્વનું એટલે કે મારું, સ્વનો અર્થ સ્વનું પ્રયોજન, અને એ પ્રયોજન તારે તારે સાધવાનો છે. અને તું સ્વાર્થ સાધવામાં પ્રમાદી છે. અહીંયા બે શબ્દ છે, આળસુ અને અસાવધાની. આળસ અને અસાવધાન રહે છે સ્વાર્થ સાધવામાં. પરાર્થ સાધવામાં, કોઈને હેલ્પ કરવામાં કે કોઈની મદદ કરવામાં, પરોપકાર કરવામાં તું થોડું પ્રમાદી હોય સમજી શકાય કે તારા જ કામ એટલા છે, બોલી તું ક્યાંથી બીજાને મદદ કરે કે તારી પાસે સમય ઓછો, બધું સમજી શકાય. પણ સ્વાર્થ સાધવામાં તું પ્રમાદ કરે છે તો તું મૂળ છે. કેટલાય પરિવર્તનો પછી તને મનુષ્ય ભાવ મળ્યો છે. એક મોટો રોક હોય, બોલ્ડર હોય, અને વેવ્સના કારણે, વિન્ડના કારણે ઇરોઝન થતું 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 એ સાવ સેન્ડ બનીને બીચ પર, બીચ બધે નથી બનતા જ્યાં જ્યાં સાગરનો કિનારો હોય ત્યાં. કેમ ગોવા જ જાઓ છો? બીચ યાદ આવે તો કેમ ગોવા જ જાઓ છો? કારણ કે બધે એવું ટેરેન નથી હોતું જ્યાં બિગ બોલ્ડર્સ હોય વર્ષોના, અને ધીમે 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 રેતી થઈ હોય. કેટલા પરિવર્તનો પછી એ રેતી બને છે, અને કેટલાય પરિવર્તનો પછી તું આ સ્વરૂપે છે. તું એટલે આત્મા આ સ્વરૂપે છો. આ જે મનુષ્ય રૂપે તું છો ને, કેટલાય પરિવર્તનો, કેટલીય વાર, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, તિર્ય, નારકી, દેવ, કરતો 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 તને આ સ્થિતિમાં તું છો. અને મનુષ્યપણામાં એવી શક્તિઓ છે કે તું ઝડપથી તારો વિકાસ કરી શકે. અને એ વાત પ્રભુના મુખે સાંભળતા કેટલી મજા આવે છે. એક ભવ જો તું આત્માનું રૂડું કરવામાં તો અનંત ભવનું સાટું વળી. આટલો ફાસ્ટ પ્રોગ્રેસ તું હવે કરી શકે. અહીંયા સુધીનું તારું આવું ટુક યર્સ એન્ડ યર્સ, હજારો લાખો કરોડો વર્ષે તું અહીંયા પહોંચ્યો, પણ અહીંથી મોક્ષ 48 મિનિટ્સ છે. બે ઘડી શુદ્ધ ભાવમાં સ્થિર થા અને કાયમનો છુટકારો. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? અહીં સુધી પહોંચવા તમને કરોડો વર્ષ લાગ્યા, પરંતુ અહીં પ્રમાદ ન કરતા, પુરુષાર્થ કરતા બે ઘડીમાં કાર્ય સિદ્ધ થાય. ચાલો મોક્ષની વાત નહીં કે આપણે સમ્યક દર્શનની વાત કરીએ. જીવન મુક્ત તો થઈ જશું ને, પછી શું ચિંતા? તો થોડો આત્માની સંભાળ માટેનો, એટલે અહીંયા કીધું દેવો કરતા પણ, આપણે વાત થયેલી ને ગ્રુપ મિટિંગમાં, દેવોનું ચાંદી, દેવોનું શરીર ચાંદી, દેવોનો અવતાર ચાંદી જેવો અને મનુષ્ય અવતાર લોઢા જેવો. કઈ દ્રષ્ટિએ? વૈભવની દ્રષ્ટિએ, શરીર ને રિદ્ધિ સિદ્ધિની દ્રષ્ટિએ. પરંતુ લોઢું હોવા છતાં પણ પારસમની લોઢુંને સ્પર્શે તો સોનું બને, અને પારસમની ચાંદીને સ્પર્શે તો બી ચાંદી જ રહે. એટલે તું લોઢામાંથી સોનું થઈ શકે તેથી તને દુર્લભ કીધું, તારા અવતારને તેથી દુર્લભ કીધું. અને એ પણ જે ન કરીએ, સ્વાર્થ ન સાધે, એને મૂળ કીધો. કારણ કે મૂર્ખ એટલે કે જેની પાસે કોમન સેન્સ ના હોય, પણ હી કેન બોરો ઇટ. કોઈ કે એને કોમન સેન્સ આપે એટલે પછી એ પ્રમાણે કરે. એટલે મૂર્ખ છે, કોમન સેન્સ જેવું નથી, સિમ્પલ ચીજ સમજ પડતી નથી, પણ કોઈ સમજાવે એટલે સમજે, તેને મૂર્ખ કહેવાય. અને મૂળ એટલે સમજવા છતાં પણ એ જ ભૂલ રિપીટ કરે છે.
પ્રાયશ્ચિત લીધા પછી પણ એની એક ભૂલ રિપીટ કરે તો આટલો સારો શબ્દ તારા માટે ન વપરાય કે તું મૂર્ખ છે, આ તો તને અપગ્રેડ કર્યો કહેવાય. તારે જાતને મૂળ કેવો જોઈએ. ક્ષમાપના પણ એને મૂળ કે છે અને ભજ ગોવિંદમ પણ એને મૂળ મતે કે છે. ભજ ગોવિંદમ જેવું પદ પણ એને ઇડિયટ કે છે, મૂળ. અને ક્ષમાપના પાઠમાં પણ હું મૂર્ખ છું, નિરાશ્રિત નહીં, બીકોઝ આઈ એમ રિપીટિંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન એન્ડ આઈ નો ઇટ. નાવ આઈ નો ઇટ, પણ અસાવધાની છે, હવે અજ્ઞાન નથી, અસાવધાની છે, આલસ. ગેટ ઇટ? એટલે વારંવાર રિપીટ કરે છે. હજી આશા રહે છે એને, થોડી જાણે છે કે અસાર છે સંસાર, પણ હજી આશા છે. આઠ ખિસ્સા મુલ્લાજીને, ચાર કોટમાં અને ચાર બંડીમાં. ટ્રેનમાં જાય છે અને ટીસી આવે છે ટિકિટ ચેક, અને કહે છે કે ટિકિટ એક પોકેટમાં જોઈએ નથી, બીજા પોકેટમાં જોઈએ નથી, ત્રીજા પોકેટમાં જોઈએ નથી, ચોથામાં જોઈએ નથી, પાંચમામાં જોઈએ જ નથી એટલે કાઢીને, છઠ્ઠામાં જોઈએ તો નથી, સાતમામાં જોઈએ જ નથી, એકદમ દુઃખી દુઃખી થાય છે. પાછા સાત ચેક કરે છે, પાછા ચેક કરે છે. પેલા ટીસીને થયું કે હશે જ તમારી પાસે, પણ તમે સાત પોકેટ પાછા પાછા ચેક કરો છો, આઠમું કેમ નથી કરતા? તો કે હવે એક જ માં આશા રહી છે, એ બી તૂટી જશે ને તો હું બહુ દુઃખી થઈશ. આ તો એમ છે કે હજી મેં પેલું ચેક નથી કર્યું, ત્યાં હશે. હજી આઈસલેન્ડ આપણે નથી ગયા મયુરભાઈ, આમ લંડનથી જ જવાય આઈસલેન્ડ. એક આઈસલેન્ડ નથી ગયા, મને લાગે ત્યાં સુખ હશે. ન્યુઝીલેન્ડમાં ના નીકળું, સ્વિટ્ઝર્લેન્ડમાં બી ના નીકળું, કેનેડામાં બી કાંઈ ના નીકળું, પણ એક આપણે હવે બાકી રાખીએ, કારણ કે પછી ક્યાં ફરશું, ક્યાં ફરીશું? એટલે એક પર્પઝથી તમે રહેવા દાવો. આ યંગસ્ટર્સ બી એક રહેવા દે કે પછી હનીમૂન પર ક્યાં જશું, બધે ફરી લેશું. તો એમ તું જરાક હજી આશા બાકી રહી જાય છે, એટલે મૂળતા ચાલે. એટલું સમજી લે કે આદર અને ઉપેક્ષા એક સ્થળે ન રહે. એકનો આદર એટલે બીજાની ઉપેક્ષા થઈ જ ગઈ. અજ્ઞાન અને અંધકાર અને પ્રકાશ સાથે ન રહી શકે. અંધકાર હોય તો પ્રકાશ નથી, પ્રકાશ હોય તો અંધકાર નથી. એટલે તું જેવી સંસારની આદર કરવા માંડે એટલે પરમાર્થની ઉપેક્ષા થઈ ગઈ. યુ કેનોટ સે મને પરમાર્થનો પણ આદર છે, મને સંસારનો પણ આદર છે. આદર ના હોય, સત્ય બુદ્ધિ બંનેમાં ન હોઈ શકે. અને તેથી કીધું, યુ આર એનગ્રોસ ઇન ઇધર મટીરિયલ પ્લેઝર્સ ઓર મિકેનિકલ રિલિજિયસ એક્ટિવિટીઝ. યુ આર એનગ્રોસ બિઝી એન્ગેજ ઇન ઇધર મટીરિયલ પ્લેઝર્સ. તો પેલો ત્યાં રહીને પેલી બધી સિરિયલો જોઈએ, નાગીન ફાગીન બધું આવતું હોય છે ને ટીવીમાં, અને તું અહીંયા આખો દિવસ આત્મસિદ્ધિનો પાઠ કર્યા કરે છે. પણ આ બંને એનગ્રોસ છે, કોઈ સ્વરૂપનું અનુસંધાન કરતું નથી. કેટેગોરિકલી મને કંઈ બહુ ફેર નથી લાગતો. પાપ પુણ્યની દ્રષ્ટિએ ફેર છે ચોક્કસ, શુભ અશુભની દ્રષ્ટિએ ફેર છે, પરંતુ કેટેગોરિકલી એને પણ આત્માનું વિસ્મરણ છે ને તને પણ આત્માનું વિસ્મરણ છે. તો વોટ આર યુ ડુઈંગ? You are not striving for your spiritual progress.